वंदे मातरम मित्रों, वात्सल्य योजना मुद्दानी वातना अंदर आपनो हार्दिक स्वागत छे। आजे प्रजा में चर्चा तो मुद्दो ए छे के गुजरात सरकार के कोई पण सरकार सामे सत्य माटे लड़सो तो तड़ीपार थशो। आ एक एवो मुद्दो छे के जेमा एक खेडाना एक पूर्व सरपंच जे युवा सरपंच एक गाम ने आखो एक नव स्वरूप आप्यु। आजे एमने तड़ीपार करवा माटे खेड़ा जिल्लानुं तंत्र खूब एक्टिव थई गयुं छे। तो आज आप एमने साथे मुलाकात करशु। मारी साथे जोड़ाया छे महिपत सिंह चौहान जी। वंदे मातरम महिपत सिंह। वंदे मातरम। वात्सल्य न्यूज ની અંદર આપનો હાર્દિક સ્વાગત છે। આભાર આપનો। ઓકે મહિપત સિંહ, પહેલો મારો સવાલ એ છે કે મહિપત સિંહ ચૌહાણ અને પર ચૌહાણ એ અંતર્ગત આપની સફળ યાત્રા શું રહી છે અને આજે આ સ્લોગન કેમ માટે? હું છું તડીપાર, એક એવું સ્લોગન મારા માટે બની ગયું છે કે મારી જિંદગીનો કદાચ આ ટર્નિંગ પોઈન્ટ બની શકે। તડીપાર શબ્દ કદાચ બીજા કોઈ સાંભળે તો એને દુઃખ થાય, પણ હું અત્યારે આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યો છું કે મને આ શબ્દ મળ્યો છે। કેમ કે આ શબ્દ મળવા પાછળનું કારણ, જે લોકો ગરીબ લોકો કર્મચારીઓ માટે શોષણના ભોગ બનેલા લોકો માટે લડ્યો છું અને એના લીધે મને આ શબ્દ મળ્યો છે, તો મને તો પ્રાઉડ ફીલ થાય છે કે હું છું તડીપાર। અત્યાર સુધીની આપની કેરિયરની જે અત્યારે જે પરિસ્થિતિ છે તે આ કઈ રીતે આપની ઊભી થયેલી છે જરા જણાવો। બિલકુલ, મારું ગુજરાતની અંદર રાજકારણમાં તો માત્ર હજુ 3.5 વર્ષ થયા છે। એના પહેલા કોલકાતાની અંદર વેસ્ટ બેંગાલની અંદર એક કંપનીની અંદર ત્યાં મેનેજર હતો। ત્યાંની નોકરી છોડીને ગામની અંદર ઇલેક્શન લડવું, ઇલેક્શન લડ્યા બાદ સરપંચની ચૂંટણી બહુમતીથી જીતવી અને ત્યારબાદ નક્કી કર્યું હતું કે સારી એવી જોબ છોડીને આવ્યો છું તો ઓર્ડિનરી સરપંચ બનીને તો મારું કામ નહીં થાય, તો મારે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવું છે। એક ડ્રીમ નક્કી કર્યું કે મારા વિલેજને ઇન્ડિયાનું શ્રેષ્ઠ વિલેજ બનાવવું, તો એના પાછળ કામ લાગી ગયો। મારા 25 મહિનાના સરપંચના કાર્યકાળમાં મેં ગુજરાતની અંદર એક સ્માર્ટ વિલેજનો દરજ્જો પ્રાપ્ત કર્યો અને એક આદર્શ ગ્રામ જે બનાવવું જોઈએ, જે કામ કરવા જોઈએ, જેવું કે આખા વિલેજની અંદર સીસીટીવી કેમેરા, ટ્રી પ્લાન્ટેશન, વાઇફાઈ, 100% અંડરગ્રાઉન્ડ ગાર્બેજ, 100% ઘરોની અંદર શૌચાલય, પછી 100% આરસીસી રોડ્સ અને તમામ એવી સુવિધા જે સિટીની અંદર મળવી જોઈએ એ ગામડાની અંદર કેવી રીતે આપવી, એના પર મેં ફૂલ ફોકસ કરીને એક આદર્શ ગામ મેં બનાવ્યું, જેનો મને આનંદ થાય છે। પણ અમુક રાજનેતાઓને આ વસ્તુ ન ગમતા મને કાયદાકીય પેચની અંદર ફસાવીને સસ્પેન્ડ કર્યો, પણ તે વખતે બી એક નવું સ્લોગન આવ્યું હતું, હું છું વિકાસ, હું છું સસ્પેન્ડ, અને એવી રીતે આજે છે હું છું તડીપાર। ઓકે, અત્યાર સુધી જે આપણે તડીપારની જે નોટિસ આપને આપવામાં આવી, સોશિયલ મીડિયામાં પણ ઘણી બધી વાતની ચર્ચા થઈ, આપના સપોર્ટરની અંદર ઘણા બધા મિત્રો છે, તો ખરેખર તડીપારની નોટિસ કઈ રીતે કયા સંજોગોમાં આપવામાં આવી? જી ચોક્કસ, હું આ બાબતને વાત કરીશ કે છેલ્લા 1.5 મહિનાથી હું ખેડા અને આણંદ જિલ્લાની અંદર બહુ બધી પ્રાઇવેટ કંપનીઓ આવેલી છે જેની અંદર હજારોની સંખ્યાની અંદર વર્કરો કામ કરે છે, તો એવા બધા મને સમસ્યા મળી કે ત્યાં આગળ એ લોકોને લોકડાઉન દરમિયાન પગાર નથી આપતા, પગાર આપે છે તો ઓછો આપે છે, 98% કંપની અંદર કોઈ બી કર્મચારીને પગાર સ્લીપ આપવામાં નથી આવતી, જે મિનિમમ જે વેતન હોય એ આપવામાં નથી આવતું, એમની સેફટી અને હેલ્થ બાબતની અંદર બિલકુલ કેર કરવામાં આવતી નથી, અને એક કર્મચારીને મળવા પત્ર જેટલા પણ લાભ હોય એની અંદર લગભગ 90% લાભ એ લોકોને મળતા નથી। તો આ મારા સમસ્યા બધી મને જેમ જેમ મળતી ગઈ એ તમામ કંપનીઓ સામે મેં આંદોલનો કર્યા, લડાઈઓ કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ કંપનીને મેં ઉઘાડી પાડી। ત્યારબાદ એ કંપનીઓ બધી ભેગી થઈને હાલ તંત્ર અને નેતાઓનો સાંઠગાંઠ મળીને મને ખેડા જિલ્લામાંથી તડીપાર કરવા માટે મહેનત કરી છે। એમને એવું લાગે છે કે આ વ્યક્તિ જો અહીંયા રહેશે તો અમારી કંપનીને ખતરો છે અને એમના જે મલાઈ ખાવાની, એમના જે ભ્રષ્ટ શોષણ કરવાની જે નીતિ છે એ એમની ઉઘાડી પડશે, તો એના લીધે બધા ભેગા થઈને મને તડીપાની નોટિસ કરવા માટેની મહેનત કરી રહી છે। ઓકે, સંવિધાનિક રીતે જોઈએ તો તડીપાર એક જાત કે એક નોટિસ થી ન થાય, છતાંય તંત્ર આજે મચી રહ્યું છે, તો ખરેખર કોઈ પણ પ્રકારની એવી ગેરપ્રવૃત્તિઓ આપની સામે સાબિત થઈ હોય, આપની સામે એફઆઈઆર થઈ હોય, એવું ખરું કઈ છે? હા બિલકુલ, મને જયારે 23 તારીખે જયારે એની સુનાવણી માટે બોલાવવામાં આવ્યો હતો તો ત્યારે મેં એક ક્વેશ્ચન પૂછ્યું કે ભાઈ તમે મને તડીપાની નોટિસ કેવી રીતે ફટકારી, મારા કયા ગુના છે? તો એમને મને મારી 3 FIR ની કોપી આપી, મારી સામે ગયા મહિનાની અંદર 3 FIR થઈ છે। એક FIR એવી છે જે મારી પર હુમલો થયો હતો, અગાઉ પણ 1 વર્ષ પહેલા બી મારી પર ધારાસભ્ય બી મારા હિસ્સાનો હુમલો કરી ચુક્યા છે, જેની FIR મેં પોલીસ સ્ટેશનમાં આપી હતી પણ નથી લીધી। પણ ગયા મહિને
મારા પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો તો જેના ક્રોસની અંદર એ સામ્યવાળી વ્યક્તિએ મારા પર ફરિયાદ કરી છે. એક એ ફરિયાદ છે અને બે ફરિયાદ એવી છે 188 ની જ્યાં આગળ ટોરું ભેગું થયું છે અને કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જે કલમ લાગેલી છે એવી બે ફરિયાદ છે. બાકી ક્રિમિનલ એવી કોઈ ફરિયાદ નથી. તો માત્ર આ ફરિયાદના હાથો બનાવીને આ તડીપાની નોટિસ મને મોકલે છે. તો અત્યારે ખરેખર તડીપાની નોટિસ સામે આપની શું એક્શન રહી, આપે શું કાર્યવાહી આ બાબતે કરી? બિલકુલ, એની અંદર બે ત્રણ ઓપ્શન આપ્યા છે કે તમે 25,000 ના સોલ્વન્સી જામીન આપો કે પછી તમે રોજ પોલીસ સ્ટેશને હાજરી આપો અથવા તમે તડી પાડતા. તો મેં તો નક્કી જ કર્યું છે કે હું તડી પાડત થઈશ, બીકોઝ હું સાચો છું. ભલે અમે તડીપાની નોટિસ આપી પણ આગળ લડતા હજુ ચાલુ છે. ત્યારબાદ ગૃહ સચિવની અંદર હું રજૂઆત કરીશ, ત્યાં મને ન્યાય ન મળે તો હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે. તો તડીપાર હું છું કે નહીં એ તો કાયદા કે રીતે હું સાબિત કરીશ. એમને એમની કામગીરી કરી પણ મને મારા સંવિધાન પર વિશ્વાસ છે અને મને ખબર છે કે મેં એવો કોઈ ગુનો કર્યો નથી. સામાન્ય પબ્લિક માટે કે સામાન્ય કર્મચારી માટે લડવું એ કોઈ ગુનો હોય તો આ ગુનો હું વારંવાર કરવાનો જ છું. તો આના માટે વારંવાર તડીપાની નોટિસ મળવી એ પણ ચોક્કસ છે. તો આનો કોઈ વધારે ફરક નથી પડતો. ઓકે, અત્યારે ઘણા છેલ્લા સમયથી એવું જોવામાં આવ્યું છે કે કોઈ પણ પત્રકાર હોય સરકાર વિરુદ્ધ જાય, કોઈ પણ વ્યક્તિ હોય સરકાર વિરુદ્ધ જાય તો દેશદ્રોહનો યુઝ થાય છે કલમનો. અને સાથે સાથે હવે જે તમે વાત કરી છે કે તમે પ્રજા હિતની લડત કરો છો અને તમને તડીપારની એક નોટિસ આપવામાં આવી છે, તો ખરેખર સરકાર કઈ તરફ જઈ રહી છે? હું આપના માધ્યમથી એક વાત અહીંયા ચોક્કસ કહીશ કે ઘણા બધા આપણે કિસ્સા જોયા છે કે જે લોકો અવાજ ઉઠાવે છે, ખબર છે કે એ જગ્યાએ ચોરી થઈ રહી છે, આ જગ્યાએ શોષણ થઈ રહ્યું છે, અહીંયા આગળ ભ્રષ્ટાચાર થયો છે. અને કોઈ નિડર પત્રકાર હોય કે નિડર કોઈ વ્યક્તિ હોય, નિડર કોઈ યુવા હોય કે સામાજિક સંગઠન હોય, જો એ બાબતમાં અવાજ ઉઠાવે તો એને પૈસાથી પછી ધંધાકીય રીતે કાયદાકીય રીતે કે બીજા પેંતરા રચીને એને દબાઈ દેવામાં આવે છે. અને છતાં પણ કોઈ હિંમત કરીને જો લડવાની કોશિશ કરે તો ઘણા કિસ્સાની અંદર આપણે એવું પણ જોયું છે કે હુમલા થતા હોય છે અને એમને અસામાજિક તત્વો દ્વારા એમને ફસાવીને, એમના પર ખોટી એફઆઈઆરો કરીને એ લોકોને ફસાવીને એ લોકોનું મોડું બંધ કરાવે. પણ હવે આવી જ્યારે સંખ્યા વધશે, દાખલા તરીકે અત્યારે હું ખેડા જિલ્લામાં 1 મહિપતિ ચૌહાણ છે, પણ આશા રાખું છું મારા બાદ, મારી આ લડત બાદ ખેડા જિલ્લાની અંદર આવા 1,000 મહિપતિ તૈયાર થાય તો કદાચ એ લોકોની આટલી હિંમત નહીં થાય. અત્યારે હું એકલો છું તો કદાચ મને દબાવવાની કોશિશ કરશે, પણ આખા ભારતની અંદર જ્યારે તમામ યુવાઓ, સારા વ્યક્તિઓ ખોટા સામે અવાજ ઉઠાવશે ત્યારે આ લોકોની આટલી હિંમત નહીં ચાલે અને આપણે 100% જીતીશું. અચ્છા, હવે જોવામાં આવે છે અને લોકોમાં એ પણ ચર્ચાય છે કે જે લોકો સત્તા ઉપર હોય કે જેમની પાસે કેમ કે હોદા હોય તેઓ સંવિધાનનો દુરુપયોગ કરી રહ્યા છે, તો ખરેખર એ વિશે આપનું શું કહેવું? હું આ બાબતમાં ચોક્કસ ટિપ્પણી કરીશ. હું મારા જિલ્લા પૂરતી અત્યારે વાત કરું, જ્યારે હું આ બધી લડાઈ લડી રહ્યો હતો ત્યારે મેં સ્પેશિયલી સોશિયલ મીડિયાના માધ્યમથી મેં બંને પાર્ટી, અત્યારે જે ગુજરાતની અંદર મુખ્ય બે પાર્ટી ચાલી રહી છે કોંગ્રેસ અને ભાજપ, તો બંને પાર્ટીના નેતાને હું સમર્થન માંગી રહ્યો હતો કે તમે બંને મારી સાથે આવો, આ કોઈ વ્યક્તિગત કે રાજકીય મુદ્દો નથી, આ પ્રજાનો મુદ્દો છે, તો આપણે બધા ભેગા થઈને આ લોકોને ન્યાય અપાઈએ. પણ એમને ત્યાં જ કામ કરવાની ઈચ્છા થાય જ્યાં એમને વોટર બેંક હોય, જ્યાં એમની રાજનીતિના રોટલા શેકાતા હોય, પણ જાહેર મુદ્દા માટે એ લોકો પાસે સમય નથી હોતો. અને બીજી વસ્તુ, એ લોકો એટલા માટે ચૂપ હોય છે કે એ જે કંપનીઓની અંદર જે મેં મુદ્દા ઉઠાવ્યા છે ત્યાંથી એ લોકોને હપ્તા કે ભાઈ ચૂંટણી લડવા માટે એમને જે ફંડ મળતું હોય છે તો એ લોકો એ બાબત પણ નહીં આવે, એનું મને ખબર છે. ઓકે, હવે આપના દ્વારા એક સર્વ સમાજ પેનલનું આયોજન કરવામાં આવ્યું છે, તો ખરેખર એનો મૂળ હેતુ શું છે? જી, મેં ગુજરાતની અંદર લગભગ 8,000-9,000 ગામડાઓની મુલાકાત કરી છે અને એની અંદર એક ક્વેશ્ચન અને એક જે પ્રશ્ન હતો એ કોમન હતો કે ગામડાઓની અંદર કોઈ જગ્યાએ વિકાસ નથી. ચાહે કોંગ્રેસની સરકાર આવે કે ભાજપની આવે, કોઈ બી પ્રધાનમંત્રી બને, પણ ગામડા સુધી જે જાગૃતતા આવી જોઈએ, જે નેતૃત્વ હોવું જોઈએ એનો અભાવ જોવા મળ્યો છે. એજ્યુકેશનનો અભાવ છે, એજનો અભાવ છે, મેન્ટાલિટીનો અભાવ છે અને ત્યાંની પ્રજાનો પણ અભાવ છે જાગૃતતાનો. તો એવું એક વિચાર્યું કે આપણે શરૂઆત ગામડાથી કરીએ, સરપંચથી કરીએ. તો મારા સર્વ સમાજ સેનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતની જે 14,000 ગ્રામ પંચાયત છે એની અંદર આપણે એજ્યુકેટેડ યુવા ઉમેદવાર એવા તૈયાર કરીએ, વેલ ટ્રેન. દાખલા તરીકે જૂનાગઢની અંદર કોઈ ગામની અંદર સરપંચની ચૂંટણી આવે તો ત્યાં આગળ મારો સર્વ સમાજ સેનાનો ઉમેદવાર એવો તૈયાર કરું જે વેલ એજ્યુકેટેડ હોય, વેલ ક્વોલિફાઈડ હોય અને સરપંચની સત્તા અને ફરજોનું એને અગાઉથી જ એ બાબતની એને ટ્રેનિંગ મળેલી હોય અને ત્યારબાદ એ સરપંચ બને. સરપંચની ચૂંટણી જીત્યા બાદ એ આદર્શ ગામ કેવી રીતે બને એની પ્રોપર ટ્રેનિંગ એને આપવામાં આવે અને એ બાબતની તમામ મદદ એ આખું સંગઠન એને કરે જેથી કરીને ગુજરાતની અંદર આદર્શ ગામડાઓની રચના થાય.
તો મારું સપનું છે કે સર્વ સમાજ સેના ગુજરાત થકી હું 2025 સુધી એટલે કે આવતા 5 વર્ષની અંદર હું ગુજરાતને 200 થી વધારે આદર્શ ગામ આપવાનું મેં સપનું જોયું છે. તો આ બાબતની અંદર અમારી સેના કામગીરી કરશે. અચ્છા, હવે વાત રહી સંવિધાન બચાવવા માટેની, તો ખરેખર સંવિધાનની જે રીતના માલતોલ કરવામાં આવે છે, જે રીતના ટકકવારી શોધવામાં આવે છે, તે પરથી તમે આપ યુવાનોને શું સલાહ આપશો આ બાબતે? હું યુવાનોને કહીશ કે જો તમે સાચા હો તો તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. બાબા સાહેબ આંબેડકરે આપણું જે સંવિધાન બનાવ્યું છે, ઠીક છે, એની અંદર છટકબાજીઓ ઘણી બધી છે, એનો ખોટો ઉપયોગ કરીને તમને હેરાન કરવાની પ્રવૃત્તિઓ થશે જ, પણ સંવિધાન પર વિશ્વાસ રાખજો, તમે સાચા છો, અંત સુધી લડજો. તકલીફ 100% પડશે. દાખલા તરીકે અત્યારે હું લડી રહ્યો છું, મેં બહુ બધું ગુમાવ્યું છે. મેં મારા 3 વર્ષના કાર્યકાળની અંદર બહુ બધી તકલીફ જોઈ છે, બહુ બધા હુમલા સહન કર્યા છે, ઘણું બધું એવું સહન કર્યું છે, પણ મને વિશ્વાસ છે સંવિધાન પર, જો સાચા છો તો તમારું કશું જ નહીં થાય, તમે બસ અંત સુધી લડવાની તાકાત રાખો. અને ભારતના સંવિધાનમાં એટલી ખરેખર તાકાત છે, અને એ તાકાત જો ન હોત તો કદાચ આપણે આટલા આગળ ન હોત. ઓકે, હવે તમે જે કીધું કે તમે ઘણી બધી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળ્યા છો, તો ખરેખર આ પરિસ્થિતિઓમાં તમારો પરિવાર આપની સાથે કેટલો? જી બિલકુલ, જ્યારે જ્યારે શરૂઆતની અંદર જ્યારે આવી બબાલો થતી હતી, જ્યારે ધમકીઓ ભરા ફોન આવતા હતા, હુમલા થતા હતા, ત્યારે ફેમિલી તો ચિંતા કરે, સ્વાભાવિક વસ્તુ છે, પણ મારી ફેમિલી બી અત્યારે એટલી ટેવાઈ ગઈ છે કે ભાઈ હવે લડવાનું છે, અને જે થશે અમે તમારી સાથે છીએ, તું તારી રીતે બિંદાસ, તને જે યોગ્ય લાગે, જે સાચું છે એની માટે લડ. મારી આખી ફેમિલી આ બાબતની અંદર મને ફૂલ સપોર્ટ આપી રહી છે. ઓકે, હવે અત્યારે તમને જે તડીપારની નોટિસ મળી છે, એના અનુસંધાને આપ અત્યારે કઈ પ્રકારની તૈયારી કરો છો અને કયા કયા સ્ટેજ ઉપર કામ કરી રહ્યા છો? આ લોકોને એવું લાગે છે કે મહિપતસિંહને જો તડીપાર કરી દઈશ તો ખેડા જિલ્લાની અંદરથી એ જતો રહેશે તો લગભગ અમારી બધાની સમસ્યા સોલ્વ થઈ જશે, પણ એનાથી વિપરીત એ લોકોને આપના માધ્યમથી એક વસ્તુ ચોક્કસ કહીશ કે હું એક ડિજિટલી સરપંચ છું, એક ટેકનોલોજીકલ જાણકાર વ્યક્તિ છું, એજ્યુકેશન પર્સન છું, તમારી જેમ માત્ર ખેડા જિલ્લા કે બીજા 4-5 જિલ્લાની બહાર જઈ રહ્યો છું, અને અત્યારે ભારતીય ટેકનોલોજી પણ ખૂબ જ આગળ છે, અને જો તમે એનો ઉપયોગ કરીને અહીંયા રહી રહે અમેરિકાની અંદર જો તમે કામ કરી શકતા હો તો કદાચ મારે ખેડા જિલ્લાની બહાર રહીને ખેડા જિલ્લાની અંદર કામ કરવું મારા માટે કંઈ અઘરું છે નહીં. જે કામ અત્યારે ચાલી રહ્યું છે એ હું ખેડા જિલ્લાની બહાર રહીને બી એના કરતાં ડબલ જોશી, અને કદાચ મારું ફૂલ ટાઈમ પછી એ જ કામ હશે, પછી મારું બીજું કોઈ કામ નહીં હોય, તો આ લોકોને ઉઘાડા પાડવાનું કામ મારું ચાલુ જ રહેશે, મને તડીપારથી વધારે કોઈ ફરક નથી પડવાનો. ઓકે, તો મેં પછી એ પૂછવાનું કે પરિસ્થિતિ પ્રમાણે હવે યુવાનો ઘણા બધા જાગૃત થતા જાય છે, આપ પણ યુવા છો, તો ખરેખર યુવાનોને રાજનીતિમાં ખરેખર કેટલી જગ્યા? રાજનીતિની અંદર જગ્યા હજુ સુધી કોઈ પાર્ટીએ નથી આપી અત્યાર સુધી. હું મને આ વસ્તુ કહેતા દુઃખ થાય છે કે બંને પાર્ટીએ અત્યાર સુધી યુવાનો ઉપયોગ માત્ર ઝંડા પકડવા માટે અને રેલીઓ કરવા માટે જ કર્યો છે. ક્યારે બી કોઈ પાર્ટીએ કોઈ યુવાનની કદર નથી કરી. હા, બહુ ઓછા કિસ્સા હશે. હવે આપણા ગુજરાતની અંદર વાત કરીએ, હું અત્યારે ફક્ત સરપંચની જો વાત કરું તો ગુજરાતની અંદર 25 વર્ષના કે 30 વર્ષના સરપંચ કેટલા માંડ 200-250 મળશે 14,000 માંથી. આપણે એમપી એમએલએ ની વાત કરીએ તો 30 વર્ષના એમપી એમએલએ આપણા ગુજરાતની અંદર કેટલા છે જોવા નહીં મળે. તો આ એક દુઃખદ વસ્તુ છે, અને આપણા યુવાનોએ હવે આ વસ્તુ સમજવું પડશે કે આપણો ઉપયોગ આ નેતાઓ, આ અંગૂઠા છાપ નેતાઓ ફક્ત ને ફક્ત ભીડ ભેગી કરવા માટે, ઝંડા પકડવા માટે અને એ લોકોની વાહવાહી કરવા માટે કરી રહ્યા છે. તો હું એ યુવાનોને આપના માધ્યમથી વસ્તુ કહીશ કે તમે જેના માટે બી ઝંડો પકડો, કમસે કમ એ વસ્તુની પહેલા ખાતરી કરી લો કે એ વ્યક્તિ જેનો તમે ઝંડો પકડ્યો છે એ તમારા કરતા વેલ ક્વોલિફાઈ છે, તમારા કરતા સારી વ્યક્તિ છે, તમારા કરતા વધારે નોલેજેબલ છે, અને તમારા કરતા સારું કામ કરવાની તાકાત રાખે છે, તો જ એના માટે ઝંડો પકડો. અધરવાઇઝ તમે જાતે નેતા બનો. હવે ઝંડો પકડવાનો સમય ગયો. ગુજરાતની અંદર, ભારતની અંદર સારા ડોક્ટર, સારા એન્જિનિયરની સાથે સાથે સારા નેતાની પણ જરૂર છે. તો આ જવાબદારી આપણે પંચાયતના વોર્ડથી શરૂ કરીએ, સરપંચ બનીએ, પછી આગળ તો બધું બહુ છે જ. ઓકે, અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ કે રાજકીય પરિસ્થિતિ એવી છે કે ભાઈ એમપી એમએલએ છે એમાં મોટા ભાગને કેમ કે 10-12 ચોપડી પહેલથી પણ નીચા હોય છે. તો ખરેખર અત્યારની જે યુવાન જનરેશન છે, એમબીએ, ડબલ ગ્રેજ્યુએટ ને ઘણા બધા નોકરી વગર ભટકતા હોય છે, નોકરી માટે જળ વગર ભટકતા હોય છે, તો ખરેખર એ આ વિઝન તરફ જઈએ તો શું કહેવું છે આપને એના માટે? ડેફિનેટલી જો આપણો યુવા આ બાબતમાં થોડી મહેનત કરે,
આ રાજનીતિ વસ્તુ એવી છે, બહુ લોકો એને બહુ સરળ સમજતા હોય છે એટલી સરળ નથી, અને બહુ લોકો એને અઘરી સમજતા હોય છે એટલી અઘરી પણ નથી. તમારે મહેનત કરવી પડે, તમારે પ્રજાના લક્ષી કામ કરવા પડે, તમારે સતત આની અંદર એક્ટિવ રહેવું પડે. તમે સતત પ્રજાના લાભદાયી કામ માટે એક્ટિવ રહો તો પ્રજા એની કિંમત ચોક્કસ કરે છે. અમુક લોકોને રાતોરાત નેતા બની જવું હોય છે, રાતોરાત ફેમસ થઈ જવું હોય છે, તો આ રાજનીતિ એ વસ્તુ નથી અને એનો કોઈ ઉદ્દેશ્ય બી નથી. તમે પ્રજાની વચ્ચે જાઓ, પ્રજાની સમસ્યાઓને સમજો. તમે એજ્યુકેટેડ પર્સન છો તો તમને પેલા અંગૂઠા છાપ નેતા કરતા તમને વધારે સમજ પડશે. અને તમે ખરેખર જો આ બાબતની અંદર પહેલ કરી અને લાંબુ મહેનત કરી તમારું બેસ્ટ આપ્યું તો તમને નેતા બનતા કોઈ નહીં રોકી શકે. અને હાલ આપણા ભારતની અંદર રોજગારીની સમસ્યા છે, તો એની અંદર હું યુવાનોને કહીશ કે ભાઈ એમપી અને એમએલએ ના પગાર જોઈ લેજો. એક એમપી ને 280,000 રૂપિયા સેલેરી મળે છે અને એક એમએલએ ને 116,000 સેલેરી મળે છે. તો તમે 10,000 રૂપિયાની નોકરી માટે 200-500 ની લાઈનો લગાવો છો, તો એક વાર આના માટે તો પ્રયત્ન કરો અને કદાચ એની અંદર તમે સક્સેસ થઈ જાઓ. હવે વાત રહી યુવાનોની રાજનીતિની અંદર, બરાબર, તો જે પરિસ્થિતિ હાલ દેશની છે, સંવિધાનને ગમે ત્યાં માળતોડ કરવામાં આવે છે. હવે ગુજરાતની જ વાત કરીએ કે દેશ અને દુનિયાની અંદર ગુજરાત એક વિકાસશીલ મોડલ તરીકે એક બતાવવામાં આવ્યું છે. તો આપણે પણ ખબર છે કે ભાઈ ગુજરાતની પરિસ્થિતિ શું છે. હેલ્થ 0, શિક્ષણ 0, બેરોજગારી 18, એના માટે આપણું શું કહેવું છે? ગુજરાતના મુખ્ય મુદ્દા ને એની અંદર ભારત પણ આવી જાય, હેલ્થ, એજ્યુકેશન અને રોજગારી, આ ત્રણ મુખ્ય મુદ્દાની વાત કરીએ તો હાલ ગુજરાતના અમુક જિલ્લાને બાદ કરતા ત્યાં આગળ નહિવત રોજગાર છે, કોઈની પાસે કામ નથી. શિક્ષણની વાત કરીએ તો હાલ પ્રાઇમરી સ્કૂલો જે સરકારી છે એની પરિસ્થિતિ શું છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. પૂરતા શિક્ષકો નથી, શિક્ષકોની ભરતી ઘણા વર્ષોથી બંધ છે, અને પ્રાઇવેટ સ્કૂલોનું એજ્યુકેશન કેટલું મોંઘું છે આપણે સારી રીતે જાણીએ છીએ. અને અત્યારે લોકોની અંદર મગજમાં એવો ક્રેઝ આવી ગયો છે કે મારો છોકરો એ પ્રાઇવેટ સ્કૂલની અંદર જ સારું ભણે અને સારું એજ્યુકેશન મળે. પણ સરકાર આ બાબતની અંદર જો વિચારે અને જો ખરેખર આ બાબતની અંદર યોગ્ય પગલાં લે તો કદાચ પરિવર્તન આવી શકે. બાકી આનાથી ખરાબ પરિસ્થિતિની અંદર આપણે જઈ રહ્યા છીએ અને આનું પરિણામ કદાચ આપણે આવતા 5 વર્ષની અંદર ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. હાલ આરોગ્યની વાત કરીએ તો ઢગલાબંધ હોસ્પિટલની અંદર ખાલી નામની હોસ્પિટલો તો બની ગઈ છે, પણ સુવિધા શું છે આપણે સારી રીતે જાણીએ છીએ. શિક્ષકોની ભરતી નથી, રોજગારી કોઈ જગ્યાએ છે નહીં, અને આ સરકાર એ બાબતની અંદર વિચારતી નથી. નેતાઓ આ બાબતના કોઈ ક્વેશ્ચન નથી કરતા. સ્થાનિક નેતાઓની અંદર આપણે જો રજૂઆત કરીએ તો એ બાબતે એ લોકો ધ્યાન નથી રાખતા. આ વાત આપણે જો કરીએ તો આપણે દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહીએ છીએ, સરકારનો વિરોધ કરીએ છીએ એવા આપણને ટેગ લગાવવામાં આવે. પણ બધા લોકો આ બાબતના જો પ્રશ્ન ઉઠાવશે અને આ બાબતની અંદર કામ કરશે અને જો જાગૃત થશે તો કદાચ સરકારે પણ નીચું નમીને આ બાબતે કામ કરવું પડશે. ઓકે, હવે વાત રહી સરકારી કચેરીઓની, તો અત્યારે લોકોમાં એવી ચર્ચા છે કે કોઈ પણ સરકારી કચેરીઓ જાવ તો તમારે ગજવું ગરમ કરીને જવું પડે, મતલબ ખિસ્સામાં પૈસા નાખીને જવા પડે. રેશન કાર્ડમાં નામ ચડાવવું હોય, આધાર કાર્ડની અંદર સુધારા કરવા હોય, તો ખરેખર આ પરિસ્થિતિ એવી છે કે કરપ્શન, ભ્રષ્ટાચાર અત્યારે સરકારના કોઈ એવા વિભાગ એવા કોક જ હશે કે જેની આપણે ગણના કદાચ ભ્રષ્ટાચાર મુક્ત કરી શકીએ. બાકી ગુજરાતની અંદર પરિસ્થિતિ જોઈએ તો દરેક વિભાગની અંદર ભ્રષ્ટાચાર લોકો કહે છે કે હવે હદ થઈ ગઈ છે. ચોક્કસ આ બાબતમાં હું વાત કરીશ કે ગુજરાતનું આપણે જે કીધું ને કે કદાચ અમુક વિભાગ બી નહીં, 100% વિભાગ હું અત્યારે દાવા સાથે કહી શકું 100% વિભાગ ભ્રષ્ટ છે. તમારું કોઈ પણ જગ્યાએ કામ હોય, સરકારી કચેરીની અંદર તમે એન્ટર થાવ, કોઈ બી જગ્યાએ ટેબલે પહોંચો, જ્યાં સુધી 100 રૂપિયા 200 રૂપિયા 500 કે જેવી જગ્યા જેવું કામ તમે ના મૂકો ત્યાં સુધી તમારું કામ નથી. તો પણ તમે આ વસ્તુ સ્વીકારો છો, સમસ્યા એ છે. તમે આપો છો, સમસ્યા એ છે. એ માગે છે એ સમસ્યા નથી, સમસ્યા એ છે કે તમે માગે છે ને તમે ફટ દેના આપી દો છો. હું મારી વાત કરું, હું જ્યારે સરપંચ બન્યો તો વિકાસના ઘણા બધા કામો કરવા પડે, સરપંચે જાતે કરવાના હોય. નિયમ તો એ છે, વિકાસના કામો કરો એટલે તમારે બિલ તાલુકા પંચાયતની અંદર મૂકવું પડે, જિલ્લા પંચાયતની અંદર મૂકવું પડે. તો ત્યાં આગળ પ્રણાલી મને કંઈ ખબર નથી પડતી કે ભાઈ ત્યાં ટીડીઓને 2% વ્યવહાર આપવાનો હોય, એન્જિનિયરને 2.5% વ્યવહાર આપવાનો હોય, જે ક્લરિકલ સ્ટાફ હોય એનો 1% વ્યવહાર હોય, ઓડિટ હોય ત્યાં આગળ 1% વ્યવહાર હોય, RNB કે નાની સિંચાઈ ત્યાં જે ઇજનેર હોય ત્યાંના 2%, 2.5% વ્યવહાર છે. હું આ જગ જાય તો છું, કોઈ આ બાબતે મારા પર ફરિયાદ કરવા ઈચ્છે તો ચોક્કસ કરી શકે, હું દાવા સાથે પ્રૂવ કરી શકું છું કે આ વ્યવહાર લે છે. દાખલા તરીકે 1 લાખ રૂપિયાનું કોઈ કામ હોય
અને એ કામ કર્યા બાદ એનું બિલ પાસ કરવા જઈએ એનું નાણાં આપણા હાથમાં આવે ત્યાં સુધી 20% વ્યવહારની અંદર જાય છે. તો 80,000 રૂપિયા વધ્યા. કોઈ કોન્ટ્રાક્ટરે કામ કર્યું હોય તો એનો નફો 5% કે 10% નાખી લો તો 70,000 રૂપિયા વધ્યા. તો 70,000 1,00,000 રૂપિયાની ક્વોલિટી કેવી રીતે પોસિબલ છે? પણ હું આપના માધ્યમથી એક વાતની ખાતરી આપું છું કે મેં મારા 25 મહિનાના કાર્યકાળની અંદર 1 રૂપિયાનો વ્યવહાર કોઈ સરકારી અધિકારીને નથી આપ્યો. પણ ક્યારે આપણે એ પરફેક્ટલી કામ કરીએ ત્યારે આપણે ફાઇલ એના મોડા પર ફેંકીએ અને કહીએ કે આ ફાઇલ છે, આની અંદર તારે સહી કરવાની છે. કંઈ ખોટું હોય તો સહી કરવાની નથી, અને સાચું છે તો તારે વગર પૈસે સહી કરવી પડશે. આપણે આપણું કામ સાચું કામ જો હોય તો આપણે શા માટે વ્યવહાર આપવો પડે? અને કોઈ આપણી પાસે પૈસા માગે એનું વિડીયો ઉતારો ચૂપચાપ, ઉઘાડા પાડો? તમારે જવાબદારી લેવી પડશે. કોઈ પત્રકાર પાસે એટલો ટાઈમ નથી કે આ બાબતના બધા કામ કરે. તમારે જાતે પત્રકાર બનવું પડશે. મેં એક અભિયાન ચલાવ્યું છે જેનું નામ છે મેં ભી પત્રકાર. તમારી પાસે કોઈ પણ વ્યક્તિ ખોટા પૈસાની માગણી કરે, ચૂપચાપ વિડીયો ઉતારો અને ઉઘાડો પાડો. એકાદ બી આવા કિસ્સા કર્યા, તમારી પાસે કોઈ તાકાત નહીં કરે, કોઈ કોઈ માગશે નહીં પૈસા. તો આજની તારીખમાં ખેડા જિલ્લાની અંદર હું કોઈ કામ માટે જઉં, મારી પાસે કોઈ અધિકારી 1 રૂપિયાનો વ્યવહાર નથી માંગતો, એવી ઇમેજ બની ગઈ છે કે એની પાસે પૈસા નહીં મગાય. તમે પણ એવું ઇમેજ બનાવો. લોકો પરેશાન થઈ ચુક્યા છે બાબતથી કે આજે ધક્કા ખાવા પડતા હોય છે દરેક. કારણ કે કેમ કે કોઈ સામાન્ય કામ હોય તો 2-3 ધક્કામાં પડતું નથી. એટલે વિચારો કેમ કે રોજી રોટી કમાવાનું એક રોજના જ 400-500 રૂપિયા રોજ પડે, એના કરતાં 200-500 રૂપિયા દેવાના એ લોકોને સરળ લાગે છે. તેથી આ ખરેખર કરપ્શન વધતું જતું હોય એવું લાગે છે. તો ખરેખર આને અટકાવવા માટે તમારી દ્રષ્ટિએ શું કરવું? જાગૃતતા. એ વ્યક્તિ આપણને 2-3 ધક્કા શા માટે ખવડાવે છે? આપણને એટલી ખબર હોવી જોઈએ કે મારે રાશન કાર્ડનું કામ છે, કે મારે નામ ઉમેરવું છે, તો મારે કયા ડોક્યુમેન્ટ્સ લઈને જવાનું છે. એટલા પૂરતા ડોક્યુમેન્ટ્સ યુટ્યુબ છે. આપણને ખબર ના પડતી હોય તો કોઈ એજ્યુકેટેડ વ્યક્તિ હોય એને પૂછી જુઓ. બધા ભણેલા છે એવું નહીં, બધાને ખબર છે એવું પણ નહીં. તો ગામના કોઈ જાગૃત વ્યક્તિને કે એજ્યુકેટેડ પર્સનની સલાહ લઈને આપણે એ અધિકારીને મળીએ. અને જ્યારે પણ હું તો કહું છું, ચાલો આપણને ખબર નથી પડતી, આપણે ત્યાં જઈએ છીએ, તો એને એટલું તો કહેવાય ને કે ભાઈ મારે કયા ડોક્યુમેન્ટ્સ લાવવાના એ મને લખીને આપી દે. એ તમને લખીને તો આપશે જ, એટલા ડોક્યુમેન્ટ્સ લઈને જાઓ. અને છતાં પણ તમારી પાસે જો પૈસાની માગણી કરે તો હું તો ખુલ્લેઆમ કહું છું કે એનો વિડીયો ઉતારો. એ લોકોને છોડવા નહીં. તમે એકવાર પૈસા આપશો, તમે 50-100 રૂપિયા વિચારશો કે 50-100 રૂપિયા આપવાથી શું થવાનું છે, પણ તમારા એ 50-100 રૂપિયા સાંજે એના ખિસ્સાની અંદર 10-20 હજાર રૂપિયા સુધી થઈ ગયા છે એનો અંદાજો આપણને નથી આવતો. તો આપણે આ વસ્તુ બદલવાની છે. વર્ષોથી ચાલતું આવ્યું છે, આપણે ચલાવવું એવું જરૂરી નથી. શરૂઆત આપણાથી, આપણા થકી કીધા બીજામાં 5 થશે 5 ના 25 અને કદાચ 100 વર્ષે દેશમાંથી ભ્રષ્ટાચાર મુક્ત થશે. હવે વાત મુદ્દાની વાત બીજી એ કરીએ કે ભાઈ કોરોનાની હાલની ગુજરાતની પરિસ્થિતિ આપ જાણો જ છો. તો સરકારે અત્યારે અનલોક સિસ્ટમ ચાલુ કરી દીધી છે, 1 પૂરું થવા આવશે હમણાં, અને દિવસે ને દિવસે કોરોનાના કેસીસ વધતા જાય છે. તો આ પરિસ્થિતિમાં ગામડું હાલની શું પરિસ્થિતિમાં છે? હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ શું કામ કરે છે એની અંદર ટિપ્પણી નહીં કરું, બટ એમને એક શબ્દ મને ગમ્યો, આત્મનિર્ભર. તમારે પોતે જાતે સ્વયંભૂ આત્મનિર્ભર બનવું પડશે. તમે સરકાર પર બધું ભરોસો રાખીને બેસી રહેશો તો એ પોસિબલ નથી. અને આપના માધ્યમથી ગુજરાતના તમામ સરપંચ મિત્રોને એક આહ્વાન કરું છું કે ગામડાની અંદર રોજગારીના ઓપ્શન બહુ ઓછા છે. ખેતરની અંદર કામ કરવા કે બીજા નાના મોટા કામ કરવા એ સિવાય બીજું કશું છે નહીં. પણ જો જાગૃત સરપંચ એ વિસ્તારની અંદર નાના ગૃહ ઉદ્યોગો કે બીજી એવી પ્રવૃત્તિઓ કરીને, મેં ઘણા બધા એવા સરપંચ મિત્રો મારી પાસે કોન્ટેક્ટમાં છે જે એમના ગામને આત્મનિર્ભર બનાવી રહ્યા છે. ઘણા બધી એવી સ્કીમો છે, ઘણી બધી એવી નાના ઉદ્યોગો છે જે સરકારનો બેનિફિટ લઈને, ગામના લોકોનો સપોર્ટ લઈને એ ગામને આત્મનિર્ભર બનાવીને એમને ગામડું છોડ્યા વગર શહેરમાં કમાવું જવું પડે એના વગર ગામની અંદર મહિને 8-10 હજાર રૂપિયા કમાઈ શકે એવા સ્કોપ છે. તો ડેફિનેટલી આપણે એક નવો કાર્યક્રમ બી આપણે તમારા માધ્યમથી કરીશું જેની અંદર ગુજરાતની અંદર કોઈ સરપંચ એના ગામને જો આત્મનિર્ભર બનાવવા માંગતો હોય, રોજગારી પૂરી પાડવા માંગતો હોય તો એવા કયા કયા ઓપ્શન છે, તો એની અંદર 1-1.5 કલાકની લાઈવ ડિબેટ ચર્ચા કરીને હું આપના માધ્યમથી 100% એ સરપંચ મિત્રોને હું જાગૃત કરવા પ્રયત્ન કરીશ. ઓકે, હવે આપની જે લડાઈ છે એને પ્રેરણા લઈને જે યુવાનો સિસ્ટમ સામે, કરપ્શન સામે, આ બધા સામે લડવા માંગતા હોય તો એને આપ શું પ્રેરણા આપશો કે કઈ દિશા તરફ લડવું ને કઈ રીતે ના લડવું? સૌથી પહેલા તો કહીશ કે પોતાની જાતને ક્યારેય ઓછી ના માનતા. તમે એવું માનતા હોય કે હું એક સામાન્ય વ્યક્તિ છું, સામે કલેક્ટર છે, સામે SP છે, સામે PSI છે, સામે PI છે, સામે આટલો મોટો નેતા છે, એ બધું ભૂલી જાઓ. એક વસ્તુ વિચારો, એ પણ એક સામાન્ય વ્યક્તિ જ છે, બરાબર.
ખુરશી કોઈની લાઈફ ટાઈમ નથી હોતી, પણ તમે જો એટલા સક્ષમ બનશો, તમે એટલા જાગૃત બનશો તો કોઈની તાકાત નથી કે તમને કોઈ હેરાન પરેશાન કરે. એકવાર લડવાની હિંમત કરો અને ખાલી એટલું એની અંદર કહું જોઈએ કે તમે સાચા છો, તમે પોતાનો અંગત સ્વાર્થ નથી કરતા, તમે લોકો માટે એક કરતા વધારે લોકોનું ભલું કરવા માટે તમે વિચારી રહ્યા છો, લડી રહ્યા છો, તો નિડરતાથી એનો સામનો કરો. સારા લોકો જે છે એ કદાચ તમને ખુલ્લેઆમ સપોર્ટ આપવા માટે નહીં આવે. મારી વાત કરીશ તો મારા લડાઈની અંદર હું એકલો છું અત્યારે, પણ મારી પાછળ ઢગલાબંધ એવા જે દિવાલની પાછળના જે લોકો હોય જે મને બધી રીતે મદદ કરી રહ્યા છે કે મારી પાસે તમે લડો, અમે ખુલ્લેઆમ તો નહીં પણ તમને આવી રીતે તમને મદદ કરીશું, તમારું ખોટું નહીં થવા દઈએ. તો પ્રયત્ન કરો, બહુ બધા સારા લોકો સાચા લોકો છે જે તમને જુએ છે અને તમને મદદ કરવા માટે હંમેશા તત્પર છે. તો લડો, અંત સુધી લડો જ્યાં સુધી તમે જીત ના પામો. ખુબ ખુબ આભાર મારી પાસે, આપનો યુવાનોના એક આઇકોન બની ગયા છો આપ. તો આ રીતના લડાઈ કરતા રહો અને જરૂર પડે ત્યારે અમે પણ આપની સાથે રહેશું, ફરી આપને કોઈ ને કોઈ મુદ્દા સાથે આપણે મળીશું, મને રજા આપશો. ચોક્કસ પરેશભાઈ, ખુબ ખુબ આભાર. આ હતા મહીપતસિંહ ચૌહાણ, જેઓ યુવા એક રાજનેતા તરફ છે અને લોકોની સમસ્યાઓ માટે લડી રહ્યા છે. આપણે એક ઉમેદ કરીએ કે એમના ઝુંબેશની અંદર એમની સફળતા મળી શકે અને સાથે સાથે ફરી કોઈ ના કોઈ મુદ્દા સાથે આપણે ફરી મળીશું. બંને માત્ર